धोरण पांच विषय इंग्लिश यूनिट त्रण लेक्चर नंबर फाइव एक्टिविटी फोर जी शब्द योग्य क्रम में गोठवी साचू वाक्य बनाओ जेम गुजराती में आडावड़ा वाक्य होय छे एम एने सीधू करवानू एम अंग्रेजी में पण हवे आपणे जे आडावड़ा वाक्य होय एने सीधी करवानू आवशे। पहलू जोईए नेहाबेन फ्रूट्स हेज। नेहाबेन छे हेज छे અને ફ્રૂટ્સ છે તો નેહાબેન હેઝ ફ્રૂટ્સ નેહાબેનની પાસે ફળો છે। બીજું વાક્ય ગોલુ પ્લેઇંગ ઇઝ। ગોલુ ઇઝ પ્લેઇંગ ગોલુ રમી રહ્યો છે। પિંકુ ગોલુઝ સિસ્ટર ઇઝ। પિંકુ ઇઝ ગોલુઝ સિસ્ટર પિંકુ ગોલુની બહેન છે। ફાધર ઇઝ રોહિતભાઈ ગોલુઝ। રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર રોહિતભાઈ ગોલુના પિતા છે। ગોલુઝ રેડ ઇઝ બોલ। ગોલુઝ બોલ ઇઝ રેડ ગોલુનો દડો લાલ છે। આર ધેર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ। ધેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ વર્ગમાં વિદ્યાર્થીઓ છે। ઇઝ પિંકુ ગોલુઝ સિસ્ટર આપણને પ્રશ્ન પૂછ્યો છે કે શું પિંકુ ગોલુની બહેન છે તો આપણે જે આગળ જોયું હતું એમાં યસ છે એટલે એનું એ જ વાક્ય આપણે લખવાનું છે। ઇઝ પિંકુ ગોલુઝ સિસ્ટર આપણને ભ્રમિત કરે છે કે તમને ખ્યાલ આવે છે કે નથી આવતો એટલે આ વાક્ય એનું એ જ આપણે લખવાનું છે। એક્ટિવિટી ફાઇવ તમારા શિક્ષકની મદદથી મેક યોર ગ્રુપ આ તો રમત રમવાની છે। આ નીચેનું જે કોષ્ટક છે હેલ્પલાઇન એ વાંચજો અને પછી તમારે તમારી જાતે કરવાનું છે। આગળ છે એક્ટિવિટી સિક્સ જૂથમાં કામ કરો। ઉદાહરણ પ્રમાણે આપેલી વિગતોને આધારે દરેક વ્યક્તિની વિગત લખો। અહીંયા ચિત્ર આપેલા છે ત્રણ એની વિગત આપેલી છે આપણે એક એક્ઝામ્પલ પ્રમાણે આપણે લખવાનું છે। પહેલું આપ્યું છે વિશ્વા બીજું છે 10 યર્સ ઓલ્ડ ત્રીજી છે સ્ટુડન્ટ ચોથું છે કર્લી હેર કર્લી એટલે વાંકડિયાવાળ ટોલ એટલે ઊંચી હવે એ પ્રમાણે આપણે એના સેન્ટન્સ બનાવવાના જે આપણને ઉદાહરણમાં આપેલા છે કે વિશ્વા ઇઝ અ ગર્લ વિશ્વા છોકરી છે। સી ઇઝ 10 યર્સ ઓલ્ડ તે 10 વર્ષની છે। સી ઇઝ સ્ટુડન્ટ તે વિદ્યાર્થીની છે। સી હેઝ કર્લી હેર તેને વાંકડિયા વાળ છે। સી ઇઝ ટોલ તે ઊંચી છે। હવે આપણને બીજા ચાર વાક્ય આપ્યા છે મિસ્ટર વસાવા એ ડૉક્ટર 52 યર્સ ઓલ્ડ અને શોર્ટ તો આપણે ચાર વાક્ય બનાવવાના મિસ્ટર વસાવા ઇઝ અ મેન શ્રીમાન વસાવા માણસ છે। હી ઇઝ અ ડૉક્ટર તે ડૉક્ટર છે। હી ઇઝ 52 યર્સ ઓલ્ડ તે 52 વર્ષના છે। હી ઇઝ શોર્ટ તે ઠીંગણા છે। બીજું છે મિસિસ પરમાર શ્રીમતી પરમાર 35 યર્સ ઓલ્ડ હેર રેઝર અને ફેટ તો આપણે સેન્ટન્સ બનાવીએ મિસિસ પરમાર ઇઝ અ વુમન શ્રીમતી પરમાર સ્ત્રી છે। સી ઇઝ 35 યર્સ ઓલ્ડ તે 35 વર્ષના છે। સી ઇઝ અ હેર રેઝર તે વાળ કાપનાર બનાવનાર હોય ને વ્યવસ્થિત એ। સી ઇઝ ફેટ તે જાડા છે। હવે આગળ એક્ટિવિટી 7A અહીં ગોલુનો ફેમિલી ચાર્ટ આપેલું છે જુઓ અને નામ લખો। આવી રીતે ચાર્ટ બનાવેલો છે આપણે નીચે નામ લખવાના છે એણે પહેલાં લખ્યું છે કે આઈ એમ ગોલુ માય ફાધર્સ નેમ ઇઝ રોહિતભાઈ ગોલુના પિતાનું નામ રોહિતભાઈ હતું। માય મધર્સ નેમ ઇઝ નેહાબેન ગોલુની મમ્મીનું નામ નેહાબેન હતું। માય સિસ્ટર્સ નેમ ઇઝ પિંકુ મારી બહેનનું નામ પિંકુ છે એમ। હવે અહીંયા 7B માં છે તમારા કુટુંબનું ફેમિલી ચાર્ટ બનાવો કુટુંબના સભ્યોના નામ લખો
તેમના ચહેરા આપેલી જગ્યામાં દોરો. આપણે ચિત્ર ના દોરીએ કંઈ નહીં, આપણા ફેમિલી ચાર્ટ આપેલો છે એ જુઓ. અહીંયા માય સેલ્ફ એટલે મારું પોતાનો પરિચય અથવા માય ફેમિલી બંને એક જ થાય. વ્યવસ્થિત આ રીતે લખવાનો જ છે તમારે નોટમાં. અહીંયા જે મેં બ્લેન્ક્સ બનાવી છે એમાં તમારું પહેલું તમારું નામ, પછી પપ્પાનું નામ, પછી મમ્મીનું નામ. હવે અહીંયા આઈ હેવ વન સિસ્ટર, જેને એક બેન હોય એક બેન લખે, બ્રધર હોય બ્રધર લખે, બરાબર. એનું નામ છે, જો એક ભાઈ હોય તો હીઝ ઇઝ લખવાનું, બેન હોય તો હર નેમ ઇઝ લખવાનું, અને બંને હોય તો ધે નેમ આર લખવાનું. આ રીતે મેં બધા ઓપ્શન આપ્યા છે એ રીતે તમારે સેન્ટન્સ બનાવવાના. હવે આગળ જ છે, આઈ એમ એ બોય, છોકરો હોય તો બોય ગર્લ, અને એના બદલામાં જો તમે પ્યુપિલ લખશો તો પણ ચાલશે કે આઈ એમ એ પ્યુપિલનું વિદ્યાર્થી છું. અહીંયા ગ્રાન્ડફાધરનું નેમ છે એટલે દાદાનું નામ, ગ્રાન્ડમધરનું નેમ છે એટલે દાદીનું નામ, અંકલનું નેમ છે, આંટીનું નામ છે. આ રીતે તમારે માય ફેમિલી અથવા માય સેલ્ફનો નિબંધ કમ્પ્લીટ કરવાનો છે. હવે છે એક્ટિવિટી 8, એ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું.